नमस्कार विद्यार्थी मित्रों, आई जयेश पटेल वेलकम यू ऑल टू माय चैनल फ्रेग्रेंस ऑफ एजुकेशन मींस फॉर एजुकेशन। फ्रेंड्स, इन दिस वीडियो वी आर गोइंग टू लर्न, वी आर गोइंग टू डिस्कस द डिफरेंट शॉर्ट नोट्स दैट इज गिवन इन यूनिट नंबर 10 एंड द टाइटल ऑफ दिस यूनिट इज अ टेस्ट ऑफ ट्रू लव स्टैंडर्ड 10 इंग्लिश। दसमा धोरणना अंग्रेजीना जे बोर्डनी परीक्षा छे and it is the most important question that is asked in section A, question number 11, and the title of this question is short note that is asked in 3 marks. 3 gun ma puchay se mitro, 2 short note will be given and you will have to write one of them, emathi ek lakhvani hoy se. The questions will be given and you will have to write the answer of this short note by answering the question that are given in the examination. So mitro, prashna na jawab dwara lakhvani hoy se aa video ni andar. We are going to discuss the different 3 short notes. First is Lieutenant Blandford, second is Miss Holly Smanel, and third is the end of the story, a test of true love. આ ત્રણે ત્રણ શોર્ટ નોટની આપણે એક પછી વાત કરવાની છે. પહેલી શોર્ટ નોટ તમને આપેલી છે મિત્રો અહીંયા, કે શોર્ટ નોટ 1 લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડ, એનું કેરેક્ટર સ્કેચ, એનું ચરિત્ર, એનું પાત્ર, એના વિશે આપણે વાત કરવાની છે. પ્રશ્નો આપેલા છે, એક પછી એક વાત કરીએ કે હુ વોઝ બ્લેન્ડફોર્ડ, બ્લેન્ડફોર્ડ કોણ હતો. સેકન્ડ જે છે, વિચ બુક ડીડી રીડ ઇન ધ ટ્રેનિંગ કેમ્પમાં એણે કયું પુસ્તક વાંચેલું હતું. વોટ કુડ હી નોટ બિલીવ આફ્ટર રીડિંગ સમ નોટ્સ, કેટલીક નોટ વાંચ્યા પછી એ શું માનવા તૈયાર ન હતો. ફોર્થ, વોટ વોઝ ધ નેમ ઓફ ધ વુમન, સ્ત્રીનું નામ શું હતું. ફિફ્થ, હાઉ ડીડ હી ઇન્ટ્રોડ્યુસ હર એટ ધ રેલવે સ્ટેશન, રેલવે સ્ટેશનમાં એણે કેવી રીતે પોતાનો પરિચય આપ્યો, પોતાનો ઇન્ટ્રોડ્યુસ કર્યો. અને સિક્સ્થ એન્ડ લાસ્ટ ક્વેશ્ચન ઇઝ હાઉ ડીડ હી પાસ ધ ટેસ્ટ ઓફ ટ્રુ લવ, આ સાચા પ્રેમની જે ખાતરી છે એને કેવી રીતે કરેલી છે. મિત્રો, વી વિલ ટ્રાય ટુ આન્સર ઓલ ધીઝ ક્વેશ્ચન્સ ગીવન ઇન ધીસ શોર્ટ નોટ એન્ડ વી વિલ ટ્રાય ટુ રાઇટ ધ શોર્ટ નોટ. આપણે આ શોર્ટ નોટ લખવાની છે. જોઈએ મિત્રો, અહીંયા આપણે સ્ટેપ બાય સ્ટેપ પોઈન્ટ વાઇઝ લખીશું. તમારે પેરેગ્રાફ મુજબ પણ લખી શકો છો, બરાબર. અને તમને જે રીતે યોગ્ય લાગે પણ એક પણ શબ્દ તમે અહીંયા મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાનું કે શોર્ટ સેન્ટેન્સીસ લખવાનો પ્રયત્ન કરવાનો, જેથી કરીને તમને મિસ્ટેક પડે નહીં. ફર્સ્ટ જે છે, બ્લેન્ડફોર્ડ કોણ હતો. બ્લેન્ડફોર્ડ વોઝ અ લેફ્ટનન્ટ. બ્લેન્ડફોર્ડ છે એક આર્મી અધિકારી હતો. વેન હી વોઝ ઇન ધ ટ્રેનિંગ કેમ્પ હી હેડ રેડ એ બુક ઓફ હ્યુમન બોન્ડેજ. જે આપણો પ્રશ્ન હતો કે વિચ બુક ડીડ હી રેડ ઇન ધ ટ્રેનિંગ કેમ્પ, તો એનો જવાબ છે કે વેન હી વોઝ ઇન એ ટ્રેનિંગ કેમ્પ, જ્યારે એ ટ્રેનિંગ કેમ્પમાં હતો, તાલીમની શિબિરમાં હતો, ત્યારે હી હેડ રેડ એ બુક, એણે બુક વાંચેલી હતી ઓફ હ્યુમન બોન્ડેજ, આ ટાઇટલ છે એનો. વેન હી રેડ સમ નોટ્સ ઇન એ વુમન્સ હેન્ડ રાઇટિંગ હી કુડ નોટ બિલીવ ધેટ એ વુમન કુડ અન્ડરસ્ટેન્ડ એ મેન્સ થોટ્સ સો વેલ. શું કહે છે, વેન હી રેડ સમ નોટ્સ, રેડ એટલે વાંચેલી સમ નોટ્સ એટલે કેટલીક નોંધો, ઇન વુમન્સ હેન્ડ રાઇટિંગ, પેલી સ્ત્રીના હસ્તાક્ષરમાં એણે જ્યારે કેટલીક નોંધો વાંચેલી, ત્યારે હી કુડ નોટ બિલીવ દેટ, એ માનવા તૈયાર હતો નહીં કે વુમન કુડ અન્ડરસ્ટેન્ડ એ મેન્સ થોટ સો વેલ. એ વુમન એટલે સ્ત્રી, કુડ અન્ડરસ્ટેન્ડ એટલે સમજી શકતી હતી, મેન્સ થોટ એટલે માણસના વિચારો સારી રીતે, સો એટલે વધારે સારી રીતે સમજી શકે, એ માનવા તૈયાર હતી હતો નહીં. એ બ્લેન્ડફોર્ડની વાત છે. હર નેમ વોઝ ઇનસાઇડ ધ કવર ઓફ ધ બુક હોલી સ્મેનેલ. એનું જે નામ છે સ્ત્રીનું, એ ઇનસાઇડ એટલે અંદરની તરફ, કવર એટલે એનું પૂઠું, એ બુકના પૂઠાની અંદર લખેલું હતું હોલી સ્મેનેલ. આ જે પ્રશ્ન હતો કે વોટ વોઝ ધ નેમ ઓફ ધ વુમન, તો અહીંયા આવી જાય છે. ત્યાર પછીનો જે પોઈન્ટ છે, ઈ ફાઉન્ડ હર એડ્રેસ એન્ડ રોટ હર એ લેટર. એણે એનું એડ્રેસ શોધેલું, સરનામું શોધ્યું અને પત્ર લખ્યો. ત્યાર પછીનો જે મુદ્દો મિત્રો જોઈ શકો છો, They wrote to each other for 13 months. બંને એકબીજાને 13 મહિના સુધી લખવાનું ચાલુ રાખ્યું. બ્લેન્ડફોર્ડ બિલીવડ ધેટ ધે લવડ ઇચ અધર. અને હવે બ્લેન્ડફોર્ડ બિલીવ એટલે માનવા લાગ્યો હતો કે બંને એકબીજાને પ્રેમ કરતા હતા. વેન હી વોઝ ગોઈંગ ટુ મીટ હર હી ડિસાઇડેડ ધેર ધે રિલેશનશીપ વોઝ નોટ લવ. વેન એટલે જ્યારે, હી વોઝ ગોઈંગ ટુ મીટ હર એટલે એ મળવાનો હતો. પેલી જે સ્ત્રી છે, બંને સ્ત્રીઓ વચ્ચેનું ધ્યાન વહેંચાય એની વાત છે અહીંયા, કે એણે પેલી એની સ્ત્રીને મળવાનો હતો, ત્યારે હી ડિસાઇડેડ એટલે ડિટરમાઇન્ડ, નિર્ણય કર્યો કે ધે રિલેશનશીપ વોઝ નોટ લવ, એ બંને વચ્ચેનો જે સંબંધ છે એ પ્રેમ ન હતો. અને આગળ કહે છે, બટ ઇટ વુડ બી સમથિંગ પ્રેસિયસ એ ફ્રેન્ડશીપ
ફોર વિચ હી વુડ ઓલવેઝ બી ગ્રેટફુલ ઇટ વુડ બી સમથિંગ પ્રેસિયસ એટલે એના કરતાં પણ કંઈક કિંમતી લવ કરતાં પણ કંઈક ઉચ્ચ કક્ષાનું કે ફ્રેન્ડશીપ એક મિત્રતા છે કે જેના માટે ફોર વિચ એટલે જેના માટે હી વુડ ઓલવેઝ બી ગ્રેટફુલ ઓલવેઝ એટલે હંમેશા ગ્રેટફુલ એટલે ઋણી આભારી રહેશે એની વાત કરવામાં આવેલી છે એન્ડ અને છેલ્લે હી પાસ્ટ એ ટેસ્ટ ઓફ હિઝ ફોર હર બાય નોટ અટ્રેક્ટિંગ આફ્ટર બ્યુટી પાસ્ટ એટલે પાસ કરેલી એ ટેસ્ટ એટલે પરીક્ષા એણે એના જે એના પ્રત્યેની જે પરીક્ષા હતી એ પેલી સુંદરતા સુંદર સ્ત્રી પ્રત્યેની સુંદરતા પ્રત્યે આકર્ષાઈને એણે ન આકર્ષાઈને એણે પોતાની પરીક્ષા જે છે એ પાસ કરેલી છે. તો મિત્રો આ હતી આપણી પહેલી શોર્ટ નોટ લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ એનું જે આખું જે થીમ છે આપણા પાઠનું એ બધું જ આમાં આવી જશે. ત્યાર પછી જોઈએ સેકન્ડ શોર્ટ નોટ મિસ હોલિસ મેનેલ શું કહેવા માગે છે. ક્વેશ્ચન્સ આપેલા છે મિત્રો. ફર્સ્ટ ક્વેશ્ચન છે કે વુ વોઝ મિસ મેનેલ, મિસ મેનેલ કોણ હતી. સેકન્ડ જે છે વોટ સી હેડ રિટર્ન ઇન ધ બુક ઓફ હ્યુમન બોન્ડેજ, કે એણે ઓફ હ્યુમન બોન્ડેજ જે બુક છે એમાં તેણીએ શું લખેલું હતું. થર્ડ જે ક્વેશ્ચન છે વેન ડીડ બ્લેનફોર્ડ રીડ ધ બુક, બ્લેનફોર્ડે આ પુસ્તક ક્યારે વાંચેલું હતું. ફોર્થ ક્વેશ્ચન વાય ડીડ સી રિફ્યુઝ ટુ ગીવ અર ફોટોગ્રાફ ટુ બ્લેનફોર્ડ, બ્લેનફોર્ડને પોતાના ફોટોગ્રાફ આપવાની ના શા માટે પાડેલી. ક્વેશ્ચન નંબર ફાઇવ હાઉ ડીડ બ્લેનફોર્ડ એન્ડ મેનેલ રિકોગ્નાઇઝ ઇચ અધર, બ્લેનફોર્ડ અને મેનેલ બંને વચ્ચેની ઓળખ શું હતી, બંને કેવી રીતે ઓળખવાના હતા. અને સિક્સ એન્ડ લાસ્ટ ક્વેશ્ચન ઇઝ હાઉ ડીડ સી ટેક એ ટેસ્ટ ઓફ લવ, એણે પોતાના પ્રેમની પરીક્ષા કેવી રીતે લીધી. તો આ છે છ પ્રશ્નોનો આન્સર આપણે આ શોર્ટ નોટમાં જોવાનો છે. એમાં પહેલી જો મુદ્દો આપેલો છે કે મિસ મેનેલ વોઝ અ યંગ વુમન ઓફ અબાઉટ 30, કે મિસ મેનેલ છે એક યુવાન સ્ત્રી 31 વર્ષની હતી, લગભગ 31 વર્ષની એવું આપેલું છે આપણને. સી હેડ રિટર્ન નોટ્સ ઇન ધ બુક ઓફ હ્યુમન બોન્ડેજ, જે હતું ને કઈ નોટ લખેલી હતી આવે છે કે એણે ઓફ હ્યુમન બોન્ડેજ નામનું જે પુસ્તક છે એમાં કેટલીક નોંધ લખેલી હતી, નોટ્સ એટલે કે નોંધ રિમાર્ક્સ. વેન બ્લેનફોર્ડ વોઝ ઇન એ ટ્રેનિંગ કેમ્પ હી હેડ રેડ એ બુક ઓફ હ્યુમન બોન્ડેજ, વેન એટલે જ્યારે બ્લેનફોર્ડ જ્યારે ટ્રેનિંગ કેમ્પમાં હતો ત્યારે એણે ઓફ હ્યુમન બોન્ડેજ નામનું પુસ્તક વાંચ્યું હતું. વેન બ્લેનફોર્ડ રોટ એ લેટર ટુ હર સી રિપ્લાઇડ, વેન એટલે જ્યારે બ્લેનફોર્ડ એટલે બ્લેનફોર્ડ રોટ એટલે લખ્યો, જ્યારે બ્લેનફોર્ડે તેણીને પત્ર લખ્યો તો તેણે રિપ્લાઇડ એટલે આન્સર આપ્યો, રિસ્પોન્ડેડ બરાબર પ્રતિક્રિયા પણ આપેલી હતી. ધે વેર રાઇટિંગ ટુ ઈચ અધર ફોર 13 મંથ્સ, બંને એકબીજાને 13 મહિના સુધી લખવાનું ચાલુ રાખ્યું હતું, બંને એકબીજાને 13 મહિના સુધી પત્રો લખતા હતા. મિત્રો બ્લેનફોર્ડની શોર્ટ નોટ મેનેલની શોર્ટ નોટ બંને આમ તો એક સરખી જ લાગશે, અમુક મુદ્દા બંનેમાં સરખા આવશે, એ ખાસ ધ્યાનમાં રાખવાનું. મેનેલ વુડ રોટ ટુ હિમ ઇવન ઇફ ઇટ ડીડ નોટ રાઇટ ટુ હર, મેનેલ વુડ રોટ ટુ હિમ એટલે મેનેલે એને લખતી હતી કે ઇવન ઇમ એટલે છતાં પણ બી ડીડ નોટ રાઇટ ટુ હર, બ્લેનફોર્ડ મેનેલને પત્ર નહોતો લખતો છતાં પણ એને પત્ર લખતી હતી. અને જે એના પછીનો મુદ્દો છે વેન બ્લેનફોર્ડ રિક્વેસ્ટેડ હર ફોટોગ્રાફ સી રિફ્યુઝડ, વેન એટલે જ્યારે બ્લેનફોર્ડ રિક્વેસ્ટેડ એટલે બ્લેનફોર્ડે વિનંતી કરી, બ્લેનફોર્ડે એના ફોટોગ્રાફની વિનંતી કરી ત્યારે એને રિફ્યુઝ એટલે ડિનાઈડ ના પાડી હતી કે ફોટોગ્રાફ મોકલવાની ના પાડી હતી. અને બે કારણો પણ હતા બરાબર, એ પણ તમે લખી શકો છો કે સી ટોલ હિમ દેટ ઇફ હિઝ ફિલિંગ્સ ફોર હર વેર રિયલ હર લુક્સ વોન્ટ મેટર, કેવી રીતે ના પાડી હતી કે એણે કીધું હતું કે સી ટોલ્ડ હિમ દેટ, ઇન્ડાયરેક્ટ સ્પીચમાં લખેલું છે, તેણીએ તેને કીધું હતું કે ઇફ હિઝ ફિલિંગ્સ ફોર હર, તેની જે લાગણીઓ છે કન્ડિશન છે તેની લાગણીઓ છે એના માટે રિયલ એક્ચ્યુઅલ એટલે સાચી હોય તો હર લુક્સ વુડ નોટ મેટર, વોન્ટ હતું ને એની જગ્યાએ વુડ નોટ, શોર્ટ ફોર્મ હતું એ, મેટર એટલે મહત્વનો, એનો દેખાવ મહત્વનો નથી. ધેન તે ડિસાઇડેડ ટુ મીટ, ત્યાર પછી તેમણે બંને મળવાનું નક્કી કરેલું હતું. મિત્રો હજી એક મુદ્દો હતો કે ઇફ ઇઝ નોટ પ્રેટી, જે સુંદર ન હોય તો શું હોય બરાબર, તેને હંમેશા એવું લાગશે કે એકલો હતો એટલા માટે પત્ર લખતો હતો, એ પણ લખી શકાય પણ પછી શોર્ટ નોટ ખૂબ જ મોટી બની જાય એટલા માટે આપણે લખતા નથી. મળવાનો નિર્ણય કરે છે આગળ મેનેલ વુડ હેવ એ રેડ રોઝ એન્ડ બ્લેનફોર્ડ વુડ કેરી ધ બુક ઓફ હ્યુમન બોન્ડેજ, મેનેલ વુડ હેવ રેડ રોઝ એટલે મેનેલ પાસે એક લાલ ગુલાબ હશે એન્ડ બ્લેનફોર્ડ વુડ કેરી ધ બુક, બ્લેનફોર્ડ પાસે એક પુસ્તક હશે જે વાંચેલું હતું ઓફ હ્યુમન બોન્ડેજ. આ બંને દ્વારા એકબીજાને ઓળખવાના હતા, એનું આઈડેન્ટિટી હતી, હતું ને કે વોટ વોઝ ધ આઈડેન્ટિટી ઓફ બ્લેનફોર્ડ એન્ડ મેનેલ, એનો આ જવાબ છે. સી ટુક એ ટેસ્ટ એન્ડ બ્લેનફોર્ડ પાસ્ડ ઇટ, એણે તેણીએ પરીક્ષા લીધી બ્લેનફોર્ડની અને બ્લેનફોર્ડે પરીક્ષા પાસ કરેલી હતી. મિત્રો આ હતી આપણી શોર્ટ નોટ નંબર 2
મિસ હોલિસ મેનેલ કે પરીક્ષા કેવી રીતે લે છે એનું કેરેક્ટર સ્કેચ એ છે. ત્યાર પછી મિત્રો શોર્ટ નોટ નંબર 3, ધ એન્ડ ઓફ ધ સ્ટોરી અ ટેસ્ટ ઓફ ટ્રુ લવ. આપણી જે સ્ટોરી છે એનો અંત એના વિશે આપણે જોવાનું છે. ક્વેશ્ચન જોઈએ મિત્રો. પહેલો ક્વેશ્ચન, વેર ડીડ બ્રેન્ફોર્ડ મીટ મેનેલ. બ્રેન્ફોર્ડ અને મેનેલ એકબીજાને ક્યાં મળેલા હતા. સેકન્ડ જે ક્વેશ્ચન છે, વેર ડીડ બ્રેન્ફોર્ડ્સ અટેન્શન ડિવાઇડ. બ્રેન્ફોર્ડનું જે ધ્યાન છે એ ક્યાં વહેંચાઈ ગયું. થર્ડ જે ક્વેશ્ચન છે, વોટ ડીડ ઈ ફીલ ફોર ધ યંગ વુમન. પેલી યુવાન સ્ત્રી માટે એ શું અનુભવે છે. વોટ ફિલિંગ ડીડ હી હેવ ફોર ધ મેનેલ. મેનેલ માટે એને શું અનુભવ લાગ્યો. પાંચમો જે મુદ્દો છે, પ્રશ્ન છે, વોટ ડીડ બ્રેન્ફોર્ડ થિંક અબાઉટ ધેર રિલેશનશીપ. બ્રેન્ફોર્ડે બંને વચ્ચેનો જે સંબંધ છે એના વિશે શું વિચાર્યું. અને છેલ્લો અને સિક્સ ક્વેશ્ચન, વોટ ડીડ હી ડૂ ધેન. ત્યાર પછી એને શું કર્યું. તો આવી રીતે આ છે છ પ્રશ્નોનો આન્સર. અને છેલ્લે એક પણ પ્રશ્ન છે કે ડીડી પાસ ધ ટેસ્ટ, હાઉ. શું તેણે પરીક્ષા પાસ કરી, કેવી રીતે. તો આ સાથે સાથ ક્વેશ્ચનનો જે આન્સર આપણે મેળવવાનો પ્રયત્ન કરીશું. જોઈએ શું કહેવા માગે છે મિત્રો. ધ એન્ડ ઓફ ધ સ્ટોરી એ ટેસ્ટ ઓફ ટ્રુ લવ. જે છેલ્લે આપણે જે બે પેરેગ્રાફ જોયા છે, ધ્યાન વહેંચાઈ જાય છે. પછી જે શું વિચારે છે બ્રેન્ફોર્ડ, એ બધી જ વાત તમારે અહીંયા લખવાની છે. ફર્સ્ટ જે પોઈન્ટ આપેલો છે કે બ્રેન્ફોર્ડ વુડ મીટ મેનેલ એટ ધ રેલવે સ્ટેશન. બ્રેન્ફોર્ડ છે એ મેનેલને રેલવે સ્ટેશને મળેલો હતો. બરોબર, નામ પણ લખી શકાય કે ધ ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશન ઓફ ન્યુયોર્ક. ન્યુયોર્કનું ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશન. બીજો મુદ્દો, બ્રેન્ફોર્ડ્સ અટેન્શન વોઝ ડિવાઇડેડ બિટવીન ધ ટુ વુમન. બ્રેન્ફોર્ડનું જે ધ્યાન છે એ બે સ્ત્રીઓ વચ્ચે વહેંચાઈ ગયું. ડિવાઇડેડ, વહેંચાઈ ગયું. હી ફેલ્ટ એ સ્ટ્રોંગ અર્જ ટુ ફોલો ધ યંગ એન્ડ બ્યુટિફુલ ગર્લ. ફેલ્ટ એટલે અનુભવ્યું, સ્ટ્રોંગ એટલે તીવ્ર, અર્જ એટલે લાગણી, લાલચ, ફોલો એટલે પીછો કરવાની, ધ યંગ વુમન એન્ડ બ્યુટિફુલ ગર્લ. યુવાન અને સુંદર સ્ત્રીની પીછો કરવાની, એની પાછળ પાછળ જવાની એને લાલચ થઈ. યેટ ઈ ઓલ્સો હેડ એ ડીપ લોંગિંગ ફોર ધ વુમન હુ હેડ ગીવન હિમ એ ગ્રેટ કરેજ એન્ડ સ્ટ્રેન્થ. યેટ એટલે તેમ છતાં પણ પેલી જે મેનેલ પ્રત્યે એને શું લાગણી થઈ. આમ તો યુવાન સ્ત્રી જ મેનેલ હતી, પણ આપણે એન્ડ પ્રમાણે લખવાનું છે કે ડીપ લોંગિંગ એટલે તીવ્ર ઝંખના, લોંગિંગ એટલે ઝંખના, બરાબર, ફોર ધ વુમન કે વુ હેડ ગીવન હિમ એ ગ્રેટ કરેજ એન્ડ સ્ટ્રેન્થ. કરેજ એટલે હિંમત, સ્ટ્રેન્થ એટલે તાકાત. જેણે તાકાત અને હિંમત આપેલી છે એને મળવાની ઝંખના પણ થઈ. When he introduced himself, he did not hesitate. When એટલે જ્યારે, introduce એટલે પરિચય આપ્યો, જ્યારે પોતાનો પરિચય આપે છે ત્યારે hesitate એટલે અચકાતો નથી. Did not stop for a while, એમ પણ લખી શકાય. Hesitate શબ્દ યાદ ન રહે તો. He thought about their relationship their relationship was not love, but it would be something precious. He thought એટલે એને વિચાર્યું કે એમનો જે સંબંધ છે એ પ્રેમ નથી, પણ એના કરતાં કંઈક કિંમતી છે. પ્રેસ્ટિયસ એટલે એના કરતાં કંઈક વેલ્યુએબલ છે. અને એ શું છે, ઇટ વોઝ એ ફ્રેન્ડશીપ ફોર વિચ હી વુડ ઓલવેઝ બી ગ્રેટફુલ. એક મિત્રતા છે કે જેના માટે હંમેશા ઋણી, ગ્રેટફુલ, આભારી રહેશે. અને આવી રીતે એ વાત કરે છે. હી સ્ટૂડ સ્ટ્રેટ, સેલ્યુટેડ એન્ડ આસ્ક ફોર ધ ડિનર. એ સીધે સીધો ઊભો રહે છે, સેલ્યુટ કરે છે અને ડિનર માટે આમંત્રણ આપે છે. The woman smiled and told him that the young lady had asked her to wear the red rose. Woman smiled, એટલે પેલી સ્ત્રીએ સ્મિત આપ્યું અને કહ્યું કે પેલી જે યુવાન સ્ત્રી અહીંથી ગઈ, 30 વર્ષ જેની જે હતી, એણે કીધું કે વેર, મને આ રેડ રોઝ પહેરવાનું કીધું હતું. એટલે ટૂંકમાં સ્ત્રીએ નથી, પેલી હતી એ જ છે. અને આ પરીક્ષા છે. ઇફ બ્રેન્ફોર્ડ ઇન્વાઇટેડ હર ફોર ધ ડિનર, સી વુડ ટેલ હિમ દેટ સી વોઝ વેઇટિંગ ફોર હિમ એટ ધ રેસ્ટોરાં અક્રોસ ધ સ્ટ્રીટ. કન્ડિશન છે, જે પેલી સ્ત્રી બોલે છે, ઇફ બ્રેન્ફોર્ડ, જો બ્રેન્ફોર્ડ એને ડિનર માટે ઇન્વાઇટ કરે તો એને કહેવાનું હતું કે સી વોઝ વેઇટિંગ, તે રાહ જોઈ રહી હતી, એટ હિમ એટલે એની, એટ ધ રેસ્ટોરાં અક્રોસ ધ સ્ટ્રીટ, પેલી શેરીની પેલે પાર, રસ્તાની પેલે પાર જે રેસ્ટોરાં છે, હોટલ છે, ત્યાં એની રાહ જોઈ રહી હશે. એન્ડ ઇટ વોઝ બ્રેન્ફોર્ડ ટેસ્ટ વિચ હી પાસ્ટ. અને આ બ્રેન્ફોર્ડની પરીક્ષા હતી કે જે બ્રેન્ફોર્ડે પાસ કરેલી છે. તો મિત્રો, આ હતી આપણી થર્ડ શોર્ટ નોટ, ધ એન્ડ ઓફ ધ સ્ટોરી એ ટેસ્ટ ઓફ ટ્રુ લવ. મિત્રો, ત્રણે ત્રણ શોર્ટ નોટ ખૂબ જ મહત્વની છે, ખૂબ જ ઘણા બધા મુદ્દાઓ પણ છે, પણ તમે સ્ટોરી બાય સ્ટોરી યાદ રાખશો. ત્રણ શોર્ટ નોટની અંદર આપણો આખો આ પાઠ આવી જાય છે. બરાબર, એક પછી સ્ટેપ બાય સ્ટેપ તમે યાદ રાખો તો વાંધો આવે
नहीं वेरी इम्पोर्टंट शॉर्ट नोट है देट केन बी आस्क इन द एक्जामिनेशन टू ब्लेंडफोर्ड नू कैरेक्टर स्केच मिस मेनल नू कैरेक्टर स्केच एंड द एंड ऑफ द स्टोरी ए टेस्ट ऑफ ट्रू लव नेक्स्ट विडियो अंदर आप क्वेश्चन आंसर की बात करवानी है आ नोट शॉर्ट नोट तमे तमारी नोटबुक में लखी सको अने आ विडियो द्वारा समझी सको वधारे शब्दों अर्थ तमारे जोवो होय तो आ पाठना विडियो पण तमे जोई सको थैंक यू फॉर वॉच